हेलो स्टूडेंट्स, आपणे जे एक्सटर्नल अने इंटरनल સ્ટ્રક્ચરની વાત કરીએ છીએ એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ઇન્ટરનલ સ્ટ્રક્ચર્સ જોયા હતા કે ભાઈ ન્યુક્લિક એસિડ્સ ને બધું, તેમાં આપણે આજે આગળ એક વધારે એક ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એના વિશે વાત કરીશું, એ છે રાઇબોઝોમ્સ. હવે તમે 11th 12th બધા જ રાઇબોઝોમ્સ વિશે ભણી ગયા છો કે રાઇબોઝોમ્સ શું છે, એનું ફંક્શન શું હોય છે, કઈ રીતનું કોન્ટ્રીબ્યુટ કરે છે. પણ હવે રાઇબોઝોમ્સ છે એ પહેલાં તો બંને યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક બંને સેલમાં પ્રેઝન્ટ હોય છે, એ વાત એક ખાસ યાદ રાખવાની છે. અને આપણે આજે ડિટેલમાં જોઈશું કે ભાઈ રાઇબોઝોમ્સ છે એ પ્રોકેરિયોટમાં કઈ રીતનું ફંક્શન કરે છે, એનું સ્ટ્રક્ચર કઈ રીતનું છે, અને સેમ એઝ યુકેરિયોટ્સમાં પણ એનું ફંક્શન અને સ્ટ્રક્ચર કેવું હોય છે એના વિશે આજે વાત કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે ભાઈ રાઇબોઝોમ્સ શું છે. તો કે રાઇબોઝોમ્સ આર અ મેક્રોમોલેક્યુલર મશીન્સ ફાઉન્ડ વિદ ઇન ઓલ લિવિંગ સેલ્સ દેટ પરફોર્મ ધ બાયોલોજિકલ પ્રોટીન સિન્થેસિસ. ઓલ લિવિંગ સેલ્સ એટલે કે ભાઈ એમાં પ્રોકેરિયોટ્સ પણ આવી જશે અને યુકેરિયોટ્સ પણ આવી જશે, એ બંનેમાં પ્રેઝન્ટ હોય છે. અને એની અંદર એ શું પરફોર્મ કરે છે તો કે ભાઈ સ્પેસિફિક બાયોલોજિકલ જે પ્રોટીન સિન્થેસિસ થાય છે, જે પ્રોકેરિયોટ્સ એઝ વેલ એઝ યુકેરિયોટ્સ બંનેની અંદર થતું હોય છે, એમાં છે એ કોન્ટ્રીબ્યુટ કરતું હોય છે. રાઇબોઝોમ ઇઝ મેડ ફ્રોમ અ કોમ્પ્લેક્સિસ ઓફ આરએનએઝ એન્ડ પ્રોટીન એન્ડ ઇઝ ધેર ફોર અ રાઇબો ન્યુક્લિયો પ્રોટીન કોમ્પ્લેક્સ. તો એ કોમ્પ્લેક્સ બનાવે છે સેનું, તો કે ભાઈ આરએનએ છે અને પ્રોટીન છે એનું કોમ્પ્લેક્સ બનાવી છે અને આખી એની સિસ્ટમ એવી રીતની બનાવે છે. હવે તમે આ ફિગરમાં જોઈ શકો છો કે રાઇબોઝોમ્સ શું છે. તો ભાઈ આપણે સ્ટ્રક્ચર જાણીએ જ છીએ કે ભાઈ જે આ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, ફરતે તમે જે આ સરાઉન્ડિંગ જોઈ શકો છો શું છે, તો કે ભાઈ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે. એની ઉપર જે રેડ સ્પોટ્સ એમ પ્રેઝન્ટ છે એ શું છે, તો કે ભાઈ એ છે રાઇબોઝોમ્સ. હવે આપણે ઈઆર વિશે બધા જાણીએ છીએ, ઈઆર એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, કે ભાઈ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય એ બે ટાઈપની હોય, રફ ઈઆર અને સ્મૂધ ઈઆર. તો જે રફ ઈઆર હશે એની ઉપર રાઇબોઝોમ્સ પ્રેઝન્ટ હશે એટલા માટે એને રફ કહે છે, જ્યારે સ્મૂધ હશે તો એના ઉપર પ્રેઝન્ટ નહીં હોય. તો રાઇબોઝોમ્સ છે એ મેઇનલી તમને બે રીતના જોવા મળશે, કંઈ ફ્રી ફોર્મમાં હશે કાં મેમ્બ્રેન બાઉન્ડ હશે. તો ફ્રી ફોર્મમાં હશે એટલે સાયટોઝોલ છે એની અંદર એ પ્રેઝન્ટ હશે, જે આપણે સાયટોપ્લાઝમની એ વાત કરી આગળ એની અંદર એ પ્રેઝન્ટ હશે. જ્યારે બાઉન્ડ હશે તો એ ક્યાં હશે, તો કે ભાઈ જે આ ઈઆર ઉપર છે એવી રીતના એ મેમ્બ્રેન બાઉન્ડ હશે અને એ રીતનું એનું ફંક્શનિંગ બતાવશે એની જોડે અટેચ થઈને, બરાબર. તો હવે વાત કરીએ કે ભાઈ એની ડિસ્કવરી કોણે કરી હતી, રાઇબોઝોમ છે એ કોઈ વર્ડ છે એ કોણે કોઈન કર્યો હતો. તો ફર્સ્ટ ઓફ ઓલ રાઇબોઝોમ્સ આર ફર્સ્ટ ઓબ્ઝર્વડ ઇન ધ મિડ 1950 બાય અમેરિકન સેલ બાયોલોજીસ્ટ જોલ ઇમિલ યુઝિંગ એન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. કે જ્યારે એ ટાઈમમાં સેલની સ્ટડી થતી હતી કે એના જે ઓર્ગેનલ્સ છે એની સ્ટડી થતી હતી, ત્યારે જે જ્યોર્જ ઇમિલ છે એણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એવું સ્ટ્રક્ચર જોયું કે જે એને રાઇબોઝોમ્સ જેવું લાગ્યું, પણ એણે એ વર્ડ કોઈન નહોતો કર્યો. ફર્ધર શું થયું, તો કે ભાઈ ધ ટર્મ રાઇબોઝોમ વોઝ પ્રપોઝ બાય સાયન્ટિસ્ટ રિચાર્ડ બી રોબર્ટ્સ ઇટ ધ એન્ડ ઓફ 1950s. ઓબ્ઝર્વ એણે કર્યું હતું, પણ જે વર્ડ છે રાઇબોઝોમ એ કોણે આપ્યો, તો કે ભાઈ રિચાર્ડ રોબર્ટ્સ. ક્યારે, તો કે એન્ડ ઓફ 1950s. હવે એની સ્ટ્રક્ચરની વાત કરીએ તો ભાઈ એનું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે. તો રાઇબોઝોમ ઇઝ અ કોમ્પ્લેક્સ સેલ્યુલર મશીન. ઇટ ઇઝ અ લાર્જલી મેડઅપ ઓફ સ્પેશિયલાઇઝડ આરએનએ નોન એઝ અ રાઇબોઝોમલ આરએનએ. જેમ આપણે આગળ વાત કરી કે ભાઈ આરએનએ અને પ્રોટીનનું એક કોમ્પ્લેક્સ છે, તો એ શું, તો કે ભાઈ લાર્જલી એનામાં શું હોય છે, તો કે ભાઈ આરએનએ છે જેને રાઇબોઝોમલ આરએનએ એટલે કે આર આરએનએ તરીકે ઓળખવામાં આવે છે એનું બનેલું હોય છે, એઝ વેલ એઝ ડઝન્સ ઓફ ડિસ્ટિંક્ટ પ્રોટીન, કે ભાઈ વેરાયટી ઓફ પ્રોટીન્સ હોય છે. હવે કયા ટાઈપના પ્રોટીન હોય ડિપેન્ડ કરે કઈ ટાઈપની સ્પીશીઝ છે એના ઉપર, કે અલગ સ્પીશીઝમાં અલગ ટાઈપના પ્રોટીનનું એ બનેલું હોય છે અને આર આરએનએ હોય છે એનું એક કોમ્પ્લેક્સ હોય છે. હવે તો રાઇબોઝોમલ પ્રોટીન્સ એન્ડ આર આરએનએ આર અરેન્જ ઇન ટુ ધ ટુ ડિસ્ટિંક્ટ રાઇબોઝોમલ પીસીસ ઓફ ડિફરન્ટ સાઇઝ. કે ભાઈ કોમ્પ્લેક્સ છે પણ એ કઈ રીતના, તો કે ભાઈ એ પાછા બે ડિસ્ટિંક્ટ પીસમાં ડિફરન્ટ સાઇઝના હોય છે એવી રીતનું એનું કોમ્પ્લેક્સ હોય છે. હવે એ જે બે સાઇઝની વાત કરી કે ભાઈ જે બે પીસની વાત કરીએ તમે શું કહેશો, તો કે ભાઈ એ સબ યુનિટ્સ તરીકે તમે એને ઓળખશો. એટલે કે રાઇબોઝોમ્સના બે સબ યુનિટ્સ હોય છે. કેવા સબ યુનિટ્સ, તો કે ભાઈ એક સબ યુનિટ હશે એ લાર્જ હશે અને એક સબ યુનિટ હશે એ સ્મોલ હશે, બરાબર. જેમ વાત કરીએ કે રાઇબોઝોમ કન્સિસ્ટ ઓફ ટુ મેજર કમ્પોનન્ટ્સ. કમ્પોનન્ટ્સ મીન્સ કે સબ યુનિટ્સ. કહે તો કે ધ સ્મોલ એન્ડ લાર્જ રાઇબોઝોમલ સબ યુનિટ્સ વિચ આર બાઉન્ડ ટુ ઈચ અધર. કે એ બંને પાછા શું હશે, બાઉન્ડ થશે, એટલે આખું મેજર કોમ્પ્લેક્સ બનાવી દેશે. કે પહેલાં આરઆરએનએ અને પ્રોટીન્સ છે એ એવી રીતના અરેન્જ હશે કે જેથી બે સબ યુનિટ્સ બનાવશે લાર્જ અને સ્મોલ, અને એ લાર્જ અને સ્મોલ સબ યુનિટ્સ છે એ પાછા શું થશે, એકબીજા હારે બાઉન્ડ થશે અને કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર રાઇબોઝોમનું બનાવે છે. હવે તમે આમાં જોઈ શકો છો કે જો પહેલાં તમે આ સાઈડની આ ફિગર જુઓ તો આ આખું
સ્ટ્રક્ચર છે રાઇબોસોમનું, જેમાં સ્મોલ અને લાર્જ સબયુનિટ છે, એની કઈ રીતના એકબીજા સાથે બાઉન્ડ હોય છે એ જોઈ શકો છો. અને આમાં તમે સેપરેટ સ્મોલ અને લાર્જ સબયુનિટ જોઈ શકો છો. આ એક એનિમેટેડ પિક્ચર હતું કે ભાઈ આવી રીતનું રાઇબોસોમ્સ છે એનું અરેન્જમેન્ટ હોય છે. તો હવે વાત કરીએ કે રાઇબોસોમ્સ છે એ લોકેટેડ ક્યાં હોય, એનું પ્રોપર લોકેશન્સ ક્યાં હોય. તો મેં તમને જેમ વાત કરી એમ કે ભાઈ એ બે રીતના ક્લાસિફાઈડ થયેલા હોય છે, કાં તો એ ફ્રી ફોર્મમાં હશે સેલની અંદર, કાં તો એ મેમ્બ્રેન બાઉન્ડ હશે. તો હવે ફ્રી રાઇબોસોમ્સ કેન મૂવ અબાઉટ એનીવેર ઇન ધ સાઇટોઝોલ બટ આર એક્સક્લુડ ફ્રોમ ધ સેલ ન્યુક્લિયસ એન્ડ અધર ઓર્ગેનલ્સ. કે ભાઈ સાઇટોઝોલમાં ગમે ત્યાં હશે પણ સેલ ન્યુક્લિયસ છે કે અમુક ઓર્ગેનલ્સ છે એની અંદર એ નહીં જોવા મળે, સાઇટોઝોલમાં જોવા મળશે. બરાબર. જ્યારે પ્રોટીન દેટ આર ફોર્મ ફ્રોમ ફ્રી રાઇબોસોમ્સ આર રિલીઝ ઇન ધ સાઇટોઝોલ એન્ડ યુઝ વિદ ઇન ધ સેલ. કે જે ફ્રી ફોર્મમાં હશે એ પ્રોટીન બનાવશે તો એ ક્યાં રિલીઝ થશે, તો કે ભાઈ સાઇટોઝોલમાં જ રિલીઝ થશે અને એ પ્રોટીન છે એ બીજે સેલ છે એ પોતે યુઝ કરી લે છે. હવે જ્યારે બીજી વાત મેં કરી મેમ્બ્રેન બાઉન્ડ ક્યાં, તો કે મેં તમને લાલ આગળની ફિગરમાં બતાવ્યું એમ કે ભાઈ ઈઆર ઉપર કે જે રફ ઈઆર છે એની ઉપર પ્રેઝન્ટ હોય છે એ મેમ્બ્રેન બાઉન્ડ હોય છે. તો એ છે એ કેમાં આવે, તો કે ભાઈ મેમ્બ્રેન બાઉન્ડ રાઇબોસોમ્સમાં. ઇન યુકેરેટિક સેલ્સ ધીઝ હેપન ઇન અ રિજન ઓફ ધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કોલ ધ રફ ઈઆર. ધ ન્યુલી પ્રોડ્યુસ પોલીપેપ્ટાઇડ ચેઇન આર ઇન્સર્ટેડ ડાયરેક્ટલી ઇન ટુ ધ ઈઆર બાય ધ રાઇબોસોમ્સ એન્ડ આર ધેન ટ્રાન્સફર્ડ ટુ ધેર ડેસ્ટિનેશન થ્રુ ધી સિક્રેટરી પાથવે. તો હવે શું થશે, તો કે ભાઈ જે ન્યુલી પ્રોડ્યુસ પોલીપેપ્ટાઇડ ચેઇન હશે એ ઈઆરમાં એન્ટર થશે. કોના થ્રુ? તો કે ભાઈ રાઇબોસોમ્સ થ્રુ અંદર એન્ટર થશે અને પછી ત્યાંથી ટ્રાન્સપોર્ટ થશે કે જેનું સ્પેસિફિક ડેસ્ટિનેશન હશે કે જ્યાં એની સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હશે. પ્રોટીન છે એઝ અ ફોર્મ, એન્ઝાઇમ શું છે, તો કે ભાઈ પ્રોટીન છે તો ભાઈ એન્ઝાઇમનો પર્ટિક્યુલર કોઈ ઓર્ગેનલ છે કે ક્યાંક કોઈ અધર મિકેનિઝમ છે કે અધર પાથવે છે ત્યાં એનો યુઝ હશે. તો એ સ્પેસિફિક ડેસ્ટિનેશન પહોંચશે કોના થ્રુ? તો કે એના સિક્રેટરી પાથવે હોય એના થ્રુ, અને એ પ્રોટીન છે ત્યાં એનું પોતાનું સ્પેસિફિક ફંક્શન બતાવશે. તો જે મેમ્બ્રેન બાઉન્ડ હોય છે એ આવી રીતના ટ્રાન્સપોર્ટમાં અને એવી રીતનામાં હેલ્પ કરતું હોય છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે આની જે વાત કરું છું સ્મૂધ ઈઆર અને રફ ઈઆર, તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ સ્મૂધ ઈઆર છે કે રફ ઈઆર છે એના ઉપર તમે જુઓ છો કે રફ ઈઆર છે તો ત્યાં રાઇબોસોમ્સ પ્રેઝન્ટ છે, જ્યારે સ્મૂધ છે ત્યાં રાઇબોસોમ્સ પ્રેઝન્ટ હોતા નથી. અને હવે તમે આ સાઈડની જે 3D ઇમેજ છે એમાં જોઈ શકો છો કે ફ્રી રાઇબોસોમ્સ છે એ કઈ રીતના પ્રેઝન્ટ હોય છે અને જે બાઉન્ડ હોય છે મેમ્બ્રેન બાઉન્ડ એટલે કે ઈયર બાઉન્ડ રાઇબોસોમ્સ છે એ કઈ રીતના અરેન્જ હોય છે. અને તમે જે ન્યુક્લિયસને એ જુઓ છો એની અંદર તમે રાઇબોસોમ્સ જોવા મળશે નહીં, કેમ કે આપણે વાત કરીએ એમ કે જો ફ્રી હશે તો એ સાઇટોઝોલમાં હશે અને જો બાઉન્ડ હશે તો ઈયર ઉપર ને એવી રીતના જોવા મળશે. તો હવે આપણે ક્યારના વાત કરીએ છીએ કે ભાઈ યુકેરેટ્સ હોય અને પ્રોકેરેટ્સ હોય બંને પાસે રાઇબોસોમ્સ હોય છે, તો હવે એનું સ્પેસિફાઈડ બંનેમાં શું વેરિએશન છે સ્ટ્રક્ચરની એ આપણે વાત કરીશું અને બંનેના ફંક્શન્સ કઈ રીતે છે એ આપણે વાત કરીએ. તો એમ આપણે ફર્સ્ટ વાત કરીએ કે ભાઈ બેક્ટેરિયલ રાઇબોસોમ્સ છે તો એનું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે, તો કે ભાઈ બેક્ટેરિયલ રાઇબોસોમ્સ આર અરાઉન્ડ 20 નેનોમીટર એટલે કે 200 એંગસ્ટ્રોમ ઇન ડાયામીટર એન્ડ આર કમ્પોઝડ ઓફ 65% ઓફ RRNA એન્ડ 35% ઓફ રિબોસોમલ પ્રોટીન્સ. કે ભાઈ RRNA અને પ્રોટીનનું એ કોમ્પ્લેક્સ છે, તેમ આપણે વાત કરી હતી કે મેજર પોર્શન કોનો હોય, તો કે RRNAનો. બરાબર. તો આમાં કેટલો હોય છે, તો કે ભાઈ 65% જેટલો, જ્યારે પ્રોટીન્સ કેટલી અમાઉન્ટમાં હોય છે, તો કે ભાઈ 35% જેટલા. અને એવી રીતના એ શું કરે છે, તો ભાઈ કોમ્પ્લેક્સ બનાવે છે, એ સબ યુનિટ્સ બનાવે છે, એ બંને લાર્જ અને સ્મોલ સબ યુનિટ્સ. બરાબર. અને એનું એક કોમ્પ્લેક્સ બને છે. તો રાઇબોસોમલ સબયુનિટ ઓફ બેક્ટેરિયા એન્ડ યુકેરિયોટ્સ આર ક્વાઇટ સિમિલર. કે ભાઈ સિમિલર છે, માઇનોર એમાં ડિફરન્સ જોવા મળે છે. ધ યુનિટ ઓફ મેઝરમેન્ટ યુઝ ટુ ડિસ્ક્રાઇબ ધ રાઇબોસોમલ સબયુનિટ્સ આર ધ RRNA ઇઝ અ સ્વેડબર્ગ યુનિટ. આપણે ક્યારના સબયુનિટ વાત કરીએ છીએ, તો ભાઈ એને એક સ્પેસિફાઇડ યુનિટ છે, એ યુનિટ શું છે, તો કે ભાઈ સ્વેડબર્ગ યુનિટ. હવે એ સ્વેડબર્ગ યુનિટ શું છે, તો કે ઇટ ઇઝ અ મેઝર ઓફ ધ રેટ ઓફ સેડિમેન્ટેશન ઇન સેન્ટ્રિફિકેશન રાધર ધેન સાઇડ્સ. બરાબર. એની અકોર્ડિંગ એને એ સ્પેસિફિક સ્વેડબર્ગ યુનિટ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે. તો હવે બેક્ટેરિયા છે એની પાસે 70S રાઇબોસોમ પ્રકારનો રાઇબોસોમ્સ હશે. હવે એસ શું છે, તો કે ભાઈ સ્વેડબર્ગ યુનિટ છે. બરાબર. હવે જે 70S છે એ બેક્ટેરિયામાં હશે તો એના એ આખું કોમ્પ્લેક્સ છે, તો હવે એનો એ લાર્જ અને સ્મોલ સબયુનિટ હશે. તો હવે જે સ્મોલ સબયુનિટ હશે એ કેટલાનો હશે, તો કે 30S, જ્યારે લાર્જ હશે એ 50S સબયુનિટ કહેવાશે. એ બંને કમ્બાઈન થશે, એકબીજા સાથે બાઉન્ડ થઈને 70S સબયુનિટ બનાવશે અને એ બેક્ટેરિયામાં પ્રેઝન્ટ હશે. હવે સેમ એઝ યુકેરોટિક રાઇબોસોમ્સની વાત કરીએ, તો ભાઈ એમાં કઈ રીતનું સ્ટ્રક્ચર હોય છે, તો કે યુકેરોટિક રાઇબોસોમ્સ આર બિટવીન 25 એન્ડ 30 નેનોમીટર એટલે કે 250 to 300 એંગસ્ટ્રોમ જેટલો એનો ડાયામીટર હોય છે, વિથ એન RRNA ટુ પ્રોટીન. બરાબર. તો એમાં પણ આવી રીતનું કોમ્પ્લેક્સ જ હોય છે, RRNA નું પ્રોટીનનું, અને ડાયામીટર કેટલો, તો કે 25 to 30 નેનોમીટરનો હોય છે.
અને યુકેરિયોટ્સ પાસે 18S રાઇબોસોમ્સ હોય છે. ક્યાં હોય તો કે ભાઈ સાયટોસોલમાં લોકેટેડ હોય છે, બરાબર. બેક્ટેરિયા પાસે 70S હતું, યુકેરિયોટ્સ પાસે 18S હશે. હવે જે 18S સબયુનિટ હશે તો એને પણ બે સબયુનિટ હશે, સ્મોલ અને લાર્જ સબયુનિટ. સ્મોલ સબયુનિટ હશે એ કયું હશે તો કે 14S, જ્યારે લાર્જ હશે એ 16S હશે, બરાબર. તો આ એનો મેઇન ડિફરન્સ થયો. ભાઈ પ્રોકેરિયોટ પાસે 70S પ્રકારનું રાઇબોસોમ હોય છે અને યુકેરિયોટ્સ પાસે 18S પ્રકારનું હોય છે. તો હવે રાઇબોસોમ્સના મેઇન ફંક્શન્સની વાત કરીએ કે ભાઈ એના ફંક્શન્સ કયા હોય છે. તો કે ભાઈ ફ્રી એમ પહેલાં તો ભાઈ ફ્રી અને બાઉન્ડ ફોર્મમાં હોય છે. તો એનું મેઇન ફંક્શન તો પહેલાં કહ્યું તો ભાઈ સિન્થેસાઇઝ કરશે પ્રોટીન. પ્રોટીન સિન્થેસાઇઝ કઈ રીતના કરશે? જો ફ્રી હશે તો પણ કરશે અને બાઉન્ડ ફોર્મમાં હશે તો એ ટ્રાન્સલોકેટ કરવામાં ને એવી રીતના એ હેલ્પ કરશે. તો હવે શું થશે? તો કે ભાઈ ઓર્ગેનિઝમ છે એની પાસે mRNA હશે. એ mRNA છે એ રાઇબોસોમલ યુનિટ્સ હશે એની એની હેલ્પ થ્રી. એવી રીતના એ જે પ્રોટીન છે એના સબ યુનિટ્સ બનાવશે, પેપ્ટાઇડ ચેઇન્સ બનાવશે અને પ્રોટીન છે એ સિન્થેસાઇઝ કરશે. એ આખી જે પ્રોસેસ છે એને ટ્રાન્સલેશન કહેવાય છે. તમે આગળ એ સ્ટડી કરશો કે ભાઈ પ્રોટીન સિન્થેસિસ થાય છે mRNAમાંથી, એને ટ્રાન્સલેશન કહેવામાં આવે છે અને એમાં જે રાઇબોસોમ્સ છે એનું કોન્ટ્રીબ્યુશન કઈ રીતનું હોય છે એ તમે આગળ ડિટેલમાં સ્ટડી કરશો, બરાબર. એટલે આ એનું મેઇન ફંક્શન છે કે ભાઈ પ્રોટીન સિન્થેસાઇઝ કરે છે. હવે રાઇબોસોમ્સ કેન બી ફાઉન્ડ ફ્લોટિંગ વિદિન ધ સાયટોપ્લાઝમ ઓર અટેચ ટુ ધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ધેન મેઇન ફંક્શન ઇઝ ટુ કન્વર્ટ જીનેટિક કોડ ઇન ટુ એન અમાઇનો એસિડ સિક્વન્સ એન્ડ ટુ બિલ્ડ પ્રોટીન પોલિમર્સ ફ્રોમ અમાઇનો એસિડ મોનોમર્સ. જેમ વાત કરી એમ કે ભાઈ અમાઇનો એસિડ મોનોમર્સ હશે જે mRNA હશે એ, બરાબર. એનું શું કરશે? તો કે ભાઈ એને પ્રોટીન પોલિમર્સમાં એ કન્વર્ટ કરીને પ્રોટીન છે એને સિન્થેસાઇઝ કરશે. હવે તમે આ ફિગરમાં જોઈ શકો છો. પહેલાં તો તમે રાઇબોસોમ્સ જુઓ કે એના બે સબ યુનિટ છે, એમાં લાર્જ સબ યુનિટ છે એ તમે બ્રાઉન જુઓ અને યલો છે એ શું છે તો એ સ્મોલ સબ યુનિટ છે. હવે જે mRNA આવશે એનું શું કરશે? તો કે ભાઈ એને પ્રોટીન જે પેપ્ટાઇડ્સ હશે એમાં એ કન્વર્ટ કરશે અને આખું પ્રોટીન છે એ સિન્થેસાઇઝ કરશે. આખી પ્રોસેસ ટ્રાન્સલેશન છે જે તમે ડિટેલમાં જોશો. એટલે કે રાઇબોસોમ્સનું મેઇન ફંક્શન શું હતું? પ્રોટીન સિન્થેસિસનું. હવે યુકેરિયોટ્સમાં હશે કે પ્રોકેરિયોટ્સમાં હશે એનું મેઇન ફંક્શન છે એ પ્રોટીન સિન્થેસિસનું જ રહેશે, બરાબર. સો આ વાત થઈ આપણી પ્રોટીન રાઇબોસોમ્સની. તો અહીં આપણે જે રાઇબોસોમ્સ છે એનું આપણે ટોપિક છે એ કમ્પ્લીટ કરીએ છીએ. હવે જે નેક્સ્ટ આપણા જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર્સ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું.